नमस्कार, जोशी सरना जय श्री कृष्ण। आज आप बीएड सेमेस्टर 3 अंतर्गत इकोनॉमिक्स कंटेंट नू 2019 पेपर सोल्यूशन छे तेनी आपणे आज बात करवाना छे। जे पेपर सोल्यूशन सरस मजानु आपने सोल्यूशन करीने मोकलेलू छे तेवा प्रजापति राजन भाई जे धांगध्रा थी बिलोंग करे छे तेमने आपणे क्रेडिट आपी अने आपणे शॉर्ट क्वेश्चन नी सोल्यूशन साथे आपणे चर्चा करिए। थोड़ा अक्षर बाबते तमने प्रश्न होय तो एमनी एक सारी बाबत कहेवाय के जेने एटली मेहनत करीने सोल्यूशन कर्युं छे तो तमे शांतिथी सांभळजो अने जोजो के टूंका क्वेश्चनमां केवा पूछाय। वेपार तुलानो अर्थ आपो तो जवाबमां पेरेग्राफ पाड़ी अने आ रीते लखी शको छो कि वेपार तुला એટલે કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત અને નિકાસના મૂલ્યોની હિસાબી નોંધનું સરવૈયું એટલે વેપાર તુલા। દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવતી જે ભૌતિક વસ્તુઓની વિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાત આવે છે, તેને પ્રતિકૂળ વેપાર તુલા કહેવામાં આવે છે। દેશમાં ભૌતિક વસ્તુઓની નિકાસ કરતી જે કમાણી જે ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ વધુ હોય તો વેપાર તુલામાં પૂરાંત નોંધાય છે, તેને અનુકૂળ વેપાર તુલા કહે છે। વેપાર તુલા એ લેણ દેણની તુલાનું ચાલુ ખાતું છે। તો તમારે યાદ રાખી લેવાનું, વેપાર તુલા એ લેણ દેણની ચાલુ જે તુલાનું ચાલુ ખાતું છે અને તેની બાબતે આપણે કહીએ તો એક અનુકૂળ વેપાર તુલા અને એક પ્રતિકૂળ વેપાર તુલા। તમે કદાચ આને ડીપમાં ન લખો તો પણ ચાલે, પણ તેમ છતાં સરસ મજાનું જે લખેલું છે તો તમે યાદ રાખી શકો છો। નાના પાયાના ઉદ્યોગો એટલે શું? તો જે ઉદ્યોગો રૂપિયા 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય, જેમાં સંપ્રદાન ઉત્પાદન હોય, પદ્ધતિનો ઉપયોગ થતો હોય, જે મોટા ઉદ્યોગોને સહાયક હોય, તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે। જેમ કે ઓજારો, વાહનોનું સમાર જે કામ છે તે જે વપરા જે આ બાબતોમાં છે તે વેપાર તુલા ના સંદર્ભમાં જે બાબતો રહેલી છે તે નાના પાયાના ઉદ્યોગો કહી શકાય છે। ઓએનજીસીનું પૂરું નામ આપો, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આ ઓએનજીસીનું પૂરું નામ છે। બાળ મૃત્યુ દર એટલે શું? કોઈ એક વર્ષ દરમિયાન 1000 વસ્તીએ મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા, બરાબર છે 1000, બરાબર યાદ રાખવાનું, 1000 મૃત્યુ પામનારની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે, જેમાં તમે બાળ મૃત્યુ દર છે બાળકોની સંખ્યા। હવે 3 માર્કના એટલે કે તમને એવા મધ્યમ કક્ષાના પ્રશ્ન કે જે તમને ખ્યાલ આવે કે જે નથી નિબંધ લક્ષી કે નથી અતિ શોર્ટ, તેમાં કેવા પૂછાય? તો હરિયાળી ક્રાંતિ, તો ટેકનોલોજી અને સંસ્થાકીય પરિબળોને આધારે ખેત ઉત્પાદન વધારવા 1960-61માં સઘન ખેતીનો કાર્યક્રમ દેશના માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે આવ્યો, પરિણામે કૃષિ ઉત્પાદનમાં ઘણો સુધારો જોવા મળ્યો, ત્યારબાદ હેક્ટર દીઠ વધુ કૃષિ ઉત્પાદન મેળવવા સઘન ખેતીનો કાર્યક્રમ સમગ્ર દેશ માટે અમલમાં મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમ એક ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ જેને આપણે કહી શકાય છે કે હાઈ, તો હાઈ જે એના જે બીજ ઉત્પાદનની ક્ષમતાનો જે પ્રોગ્રામ છે એ નામથી ઓળખીએ છીએ। આમ હેક્ટર દીઠ વધારે ઉત્પાદન આપી શકે તેવા સુધારેલા બિયારણોનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર, જંતુનાશક અને જે યોગ્ય સમયે પૂરું પાડીને જે ટૂંકા ગાળામાં પાક ઉત્પાદનમાં ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત થાય તો તેને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે। હરિયાળી ક્રાંતિને આધુનિક ખેતી જે કાર્યક્રમ છે અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ટૂંકમાં હરિયાળી ક્રાંતિ એટલે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન, ઓછા ખાતર વડે વધુ ઉત્પાદન, ટૂંકમાં ઉત્પાદનમાં વધારો કરવા માટેની એક ક્રાંતિ। તેના ઘટકો છે તો સુધારેલા બિયારણો, પહેલું ઘટક એ છે કે બિયારણમાં સુધારો, બરાબર કે સુધારેલા બિયારણો હોય સફળતા માટે પાણી, ખાતર, જંતુનાશક દવા વગેરે જે બાબતો છે તે
जरूरी छे। बीजी बाबत रासायणिक खातर, तो नाइट्रोजन पोटेशियम अने फॉस्फरसना मूळ तत्वों जे धरावता रासायणिक खातर कृषि उत्पादकता माटे वधारे छे। त्यार पछीनी बाबत जंतुनाशक दवाओ, जंतुनाशक दवाओ जे कृषि उत्पादनना બગાડને અટકાવી પાક સંરક્ષણ કરી શકે અને ઉત્પાદકતા વધારે છે। પછી સિંચાઈ, તો સિંચાઈ પાકને નિષ્ફળ થતો અટકાવે છે તેમજ પાકની પદ્ધતિ અને પાક ઘનિષ્ઠતામાં પરિવર્તન લાવે છે। પછી યાંત્રિકીકરણ, તો ટ્રેક્ટર જે થ્રેસર જેવા ખેતી ક્ષેત્રે વપરાતા યંત્રો છે જે કૃષિ પ્રક્રિયામાં ઝડપથી વિકાસ સાધી શકે છે। તો આ બધા જ ઘટકો છે હરિયાળી ક્રાંતિમાં મુખ્યત્વે છે। હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, શહેરીકરણની નકારાત્મક અસરોની ચર્ચા કરો। તો આર્થિક અસમાનતા સર્જાય છે, પહેલી જ બાબત શહેરીકરણમાં એ નકારાત્મકતા, હકારાત્મક નથી નકારાત્મક છે, યાદ રાખજો, તમારે એની મર્યાદાઓ બધી ચર્ચવાની છે। તે શહેરમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલ બૌદ્ધિક વર્ગ અને સાહસિક જે રહેલા છે નિયોજકો, તે જેથી ધંધા વ્યવસાયમાં માલિકો હોય છે જેમની આવક ઘણી ઊંચી હોય છે, જ્યારે ગ્રામીણમાંથી સ્થળાંતર કરી શહેરમાં આવેલા મોટા ભાગના લોકો અભણ, ગરીબ અને શ્રમિક વર્ગના હોય છે, જેમને મજૂરી સિવાય કોઈ કોઈ કૌશલ્ય વર્ધક કામ મળતું નથી, જેથી તેમની આવકમાં ઘણી ઓછી થતી હોય છે। આમ શહેરીકરણમાં એક આર્થિક અસમાનતા ઊભી થાય છે અથવા સર્જન થાય છે। બીજી બાબત, સામાજિક અસમાનતા સર્જાય છે। શહેરોમાં રહેતી વસ્તી ધનિક, શિક્ષિત અને આધુનિક વિચારસરણી ધરાવે છે, જ્યારે ગામડામાંથી સ્થળાંતર કરી શહેરમાં આવેલ વસ્તી ગરીબ, રૂઢિચુસ્ત અને કુંઠિત વિચારસરણી ધરાવતા હોય છે। આમ શહેરીકરણના લીધે સામાજિક અસમાનતા સર્જાય છે। ગંદા વસવાટનો પ્રશ્ન, ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરમાં આવતી વસ્તીનો મજૂર વર્ગ ગરીબાઈના કારણે પાકા મકાનોમાં રહેવા માટે અશક્તિમાન છે। તેઓને ન છૂટકે ફરજિયાતપણે દૂરના વિસ્તારમાં ગંદા અને ચોપડપટ્ટીવાળા વિસ્તારોમાં વસવાટ કરવો પડે છે। આમ શહેરીકરણના પરિણામે ગંદા વસવાટોનો પ્રશ્ન ઊભો થાય છે। ત્યાર પછી કાયદો વ્યવસ્થાના પ્રશ્નોની ઉપસ્થિતિ, તો કાયદો એટલે કે જે અનિયંત્રિત શહેરીકરણના કારણે આપણે જોઈએ છીએ કે શહેરોમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે, જેથી પૂરતી રોજગારી ન મળતા આવકનું પ્રમાણ નીચું રહે છે, પરિણામે ચોરી, લૂંટફાટ, જુગાર જેવી ઘટનાઓ શહેરમાં રોજિંદી બને છે। વધતી જતી વસ્તીના કારણે વાહનોની સંખ્યા સતત વધતા ટ્રાફિક તથા પ્રદૂષણની સમસ્યા સર્જાય છે। આ બાબતોનું નિયમન કરવા કાયદો વ્યવસ્થા અપૂરતા સાબિત થતા પરિસ્થિતિ કથળતી જોવા મળે છે। ત્યારબાદ આંતર માળખાકીય સુવિધાઓનો પ્રશ્ન સર્જાય છે। શહેરીકરણના પરિણામે સ્થાનિક વહીવટતંત્ર કે સરકાર પરિવહનના, આરોગ્યના, શિક્ષણના સંદર્ભમાં વીજળી, પીવાનું પાણી, સ્વચ્છતા, રસ્તાઓ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં નિષ્ફળ રહે છે। નીચા મૃત્યુદરના કારણો જણાવો। ત્યાર પછીનો પ્રશ્ન છે, તો નીચા મૃત્યુદરના કારણો, તો નીચો મૃત્યુદરના કારણોમાં ભારતમાં છેલ્લા થોડા દાયકા દરમિયાન મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે। 1951માં ભારતમાં મૃત્યુદર 27.4% હતો, જે 2011માં 7.1% જેટલી નીચી સપાટી સુધી નોંધપાત્ર જોવા મળે છે। તેના કારણો નીચે મુજબમાં જોઈએ તો આરોગ્ય વિષયક પરિબળો પહેલા, તો આઝાદી પહેલા ભારતમાં જે પ્લેગ, શીતળા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો, પરંતુ આઝાદી પછી ભારતમાં જાહેર આરોગ્યની સુવિધાઓ ઉત્તરોત્તર વિકાસ થયો છે અને આર્થિક વિકાસની સાથે તબીબી ક્ષેત્રે ઘણા સંશોધનો થયા છે અને તબીબી સારવારની સુવિધાઓ ગ્રામીણ વિસ્તારોમાં પણ સુલભ બની છે। વિવિધ રોગો અટકાવવા માટેની દવાઓ તથા રસીઓની પણ શોધ થઈ છે અને તેના જ ઉપયોગના કારણે જે આ બાબત મળી રહી છે, ઉપયોગીતા વધી રહી છે, એટલે મેલેરિયા જેવા જે રોગો છે જે જીવલેણ ગણાતા હતા તેના પ્રમાણમાં હવે તે ઘટાડો જોવા મળે છે। આમ 20મી સદીના અંત ભાગમાં આર્થિક વિકાસના કારણે મેડિકલ ક્ષેત્રે બહુ સારી પ્રગતિ થતી હોવાથી તેમજ વિવિધ ક્ષેત્રે રોગ પ્રતિકારક રસીઓની શોધના કારણે રોગ પર અંકુશ આવતા મૃત્યુદર ઘટ્યો છે। ત્યાર પછીનું પરિબળ જોઈએ, કુદરતી આફતો રહેલી છે તેના ઉપર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો।
तो एक तो 108 ने याद करी लो तमे के वाहन व्यवहार ने संदेशा व्यवहार ने सगवड़ वधता दुष्काळ अतिवृष्टि धरतीकंप वावाझोडू वगैरे कुदरती आफतोनो जे भोग बनता ए लोको हवे समयसर तेने पूरता प्रमाणमां राहत शक्य बने छे। परिणामे आवी आफतोथी मृत्युनुं प्रमाण घणुं ओछुं बने छे, जेम के अकસ્માત થાય ને 108 तरत ज આવી જાય છે એટલે મૃત્યુથી બચી જાય છે। ત્યારબાદ દુષ્કાળ પર નિયંત્રણ, હવે 1966 થી હરિયાળી ક્રાંતિ દેશમાં અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવાથી દેશમાં અનાજનો જે પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવાથી દેશના કોઈ અછતગ્રસ્ત વિસ્તારમાં કે એવા છેવાડાના વિસ્તારમાં સહેલાઈથી અનાજની હેરફેર થઈ શકે છે અને ભૂખમરાથી બચાવી શકાય છે, જેથી મૃત્યુદરના પ્રમાણ ઘટાડી શકાય છે। શિક્ષણના સ્તરમાં સુધારો, તો લોકો શિક્ષણના સ્તર ઊંચો ગયો છે, સ્ત્રી શિક્ષણનું પ્રમાણ અને પ્રસાર બંને વધ્યા છે, આથી આરોગ્યની જાળવણી અંગે લોકોમાં સભાનતા આવી છે, પરિણામે સરેરાશ આયુ મર્યાદા વધી છે, આ કારણથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે। ત્યારબાદ જીવન ધોરણમાં સુધારો, તો આર્થિક વિકાસના કારણે લોકોની સરેરાશ આવકની સપાટી ઊંચી જવાથી તેમના જીવન ધોરણમાં સુધારો થયો છે, તેમના ખોરાકમાં પરિવર્તન આવ્યું છે, જે તેઓ પહેલા કરતા સારી ગુણવત્તાવાળો અને પૌષ્ટિક ખોરાક, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ મેળવતા થયા છે। આની અસર મૃત્યુદર પર પડી છે અને મૃત્યુદર ઘટ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન, વેપાર તુલા અને લેણ દેણ તુલાની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। તો વેપાર તુલા માત્ર ભૌતિક કે દ્રશ્ય સ્વરૂપની વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે, જ્યારે લેણદેણની તુલામાં ભૌતિક કે દ્રશ્ય સ્વરૂપની વસ્તુઓ ઉપરાંત વીમો, બેન્કિંગ, વાહન વ્યવહારની તથા જે બૌદ્ધિક સંપદાની સેવાઓ વગેરે જેવી અભૌતિક અદ્રશ્ય સ્વરૂપની કામગીરી તેમજ નાણાકીય મૂડીની હેરફેર પણ સમાવેશ થાય છે। બીજું જોઈએ તો વેપાર તુલામાં અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાતું નથી, જ્યારે લેણદેણની તુલામાં મૂડી પ્રવાહ, બેંક શેર્સ, જે સોનાની ખરીદી છે, મૂડી પ્રકારનું જે ધિરાણ છે વગેરે નોંધવામાં આવે છે। વેપાર તુલા પરથી વિદેશો સાથેના દેશના આર્થિક વ્યવહારોનો સંપૂર્ણ ખ્યાલ મળી શકતો નથી, તો આ બાજુ લેણદેણની તુલા પરથી વિદેશી સાથેના જે આર્થિક વ્યવહારનો સંપૂર્ણ અને સર્વાંગી ખ્યાલ મળી શકે છે। વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે। લેણદેણની તુલા એ ચાલુ ખાતાનું અને મૂડી ખાતાનું એવા બે ખાતા ધરાવે છે, જેમાં એક દેશના અન્ય દેશો સાથેના સઘળા આર્થિક વ્યવહારોનું સરવૈયું છે। વેપાર તુલામાં કુલ આવક જાવક વચ્ચે રહેતો તફાવત યથાવત દર્શાવવામાં આવે છે, જ્યારે લેણદેણની તુલામાં નોંધ હિસાબી નોંધ ચોપડામાં કરવામાં આવે છે, તેમ અંતે આવક કે જાવક જે બાજુએ જરૂરી રકમ ઉમેરી તુલાનું સંતુલન દર્શાવવામાં આવે છે। વેપાર તુલા દેશના જે વિદેશ વેપારની સ્થિતિનો આધારભૂત ચિતાર સંપૂર્ણપણે આપતી નથી, જ્યારે લેણદેણની તુલા દેશના વિદેશ વેપારનું સાચું ચિત્ર મેળવવામાં સહાયક છે। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો વિશિષ્ટ એટલે કે SEZ આર્થિક વિસ્તારનું મહત્વ ટૂંકમાં સમજાવો। તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર SEZ એ એક એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી જુદા હોય છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારો શરૂ કરવાનો હેતુ વિદેશી મૂડીને આકર્ષવાનો અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ દેશની નિકાસો અંકુશ મુક્ત થાય તેવું વાતાવરણ સર્જવાનો છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારોમાં કાયદા જે દ્વારા કામ જે કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણોને આકર્ષવામાં આવે છે અને આવી મૂડીરોકાણ દ્વારા દેશની નિકાસો વધારી દેશના ઉત્પાદિત ક્ષેત્રોના વિકાસ કરી તેને વિશ્વ સમકક્ષ બનાવવામાં આવે છે। ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે, જેમને સરકાર દ્વારા અંકુશિત કરાય છે। ભારતમાં નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે રાજ્યની સંસ્થા તેમજ વિદેશી સંસ્થા દ્વારા થઈ શકે છે। તો આ હતા શોર્ટ ક્વેશ્ચન અને મધ્યમ કક્ષાના ક્વેશ્ચન 2019 પેપર સોલ્યુશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું, જે તમારા સંદર્ભે જે લઈને આવ્યા હતા ધાંગધ્રાથી જે બિલોંગ કરી રહ્યા છે એ ભાઈ, ઇકોનોમિક્સ કન્ટેન્ટ 2019. હવે જો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો 5 માર્કના ક્વેશ્ચનનું પણ સોલ્યુશન આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જોશી સરના જય શ્રી કૃષ્ણ, આવજો.